વાત કરીએ તો દિવાળીની રજા માણતા અનેક લોકો દીવ પણ પહોંચ્યા છે. હજારો લોકોએ દીવ પહોંચીને જુદા જુદા સ્થળો ની મજા માણી. નાગવા બીચ, જાલંધર બીચ, લાલ કિલ્લો સહિતના અનેક સ્થળો લોકો નિહાળી રહ્યા છે. જોકે મોટા પ્રમાણમાં ઉમટી પડતા લોકોને રહેવામાં થોડી અગવડનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તેમ છતાં લોકોએ મન ભરીને દીવના દરિયાની મજા માણી છે. તો ત્યાં જે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે ફરવા માટે, તેમની સાથે અમારા સહયોગી રજની કોટેચાએ વાત કરી, સાંભળીશું. દિવાળીનો માહોલ છે, વેકેશનની મજા છે તે લોકો લઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દીવ, સાસણ અને સોમનાથ એ સૌરાષ્ટ્રના અત્યારે ફરવાના સ્થળો થઈ ગયા છે. આ નાગવા બીચ પર તમે જોઈ શકો છો કે લોકો છે તે દિવાળીની મજા માણી રહ્યા છે, ખૂબ એન્જોય કરી રહ્યા છે. પુષ્કળ પ્રમાણમાં માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે અને લોકો છે તે દરિયાની મજા માણી રહ્યા છે. ત્યારે આપણી સાથે સ્થાનિક અહીંયા ફરવા આવેલા પર્યટકો જોડાયા છે. ક્યાંથી આવો છો આપે અને શું લાગે છે દીવ? સર, અમે અમદાવાદથી આવીએ છીએ. મારું નામ રાહુલ જૈન છે અને બાય પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. અમે અમદાવાદથી અહીંયા આવ્યા છીએ ફરવા માટે, દિવાળીનું વેકેશન માણવા માટે. ત્યારે દીવ અમે હું સેકન્ડ ટાઈમ આવ્યો છું તો બહુ ગુજરાતની નજીક બી છે અને હવાઈ બી જવાય છે અને બહુ ફેન્ટાસ્ટિક માહોલ છે. દિવાળીનું વેકેશન બહુ સારી રીતે ઉજવાય છે અને બીચ ને થોડું ઘણું પર્યટકો માટે કિલ્લાઓ છે, બીચ છે, ચર્ચો છે, જોવા જેવું સારું માહોલ છે અને આટલું ક્રાઉડ છે, બહુ મસ્ત માહોલ છે કે એન્જોય કરવા માટે બહુ સારું છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો આપણી સાથે એક મહિલા પર્યટક પણ જોડાયા છે. ક્યાંથી આવો છો અને શું લાગે છે દીવનું એટમોસ્ફિયર જોઈને? દીવ કા એટમોસ્ફિયર પહેલે સે તો બહોત અચ્છા લગ રહા હૈ, ક્યોંકિ અભી ઠંડા મૌસમ હો ગયા હૈ, ઇસ વજહ સે એસા લગ રહા હૈ જૈસે જો ગરમી થી ઉસ હિસાબ સે અભી જાના બહોત અચ્છા હૈ. ઓર દિવાળી કે વેકેશન ભી પડ ગયે હૈ તો ઉસમે છુટ્ટીઓ મે આના હમારા તો સફળ રહા. જો ટ્રેવલિંગ થા હમને બાય કાર કિયા, બાય કાર કરને કે બાદ હમ લોગ અભી યહાં પર આ જાએ હૈ. આજ પૂરા દિન ઇધર હી થે, અભી ઇતની સારી ક્રાઉડ હૈ, ઉસકો દેખ કે તો ઓર અચ્છા લગ રહા હૈ કે હા ચલો હમ અકેલે નહીં, બહોત સારે જન હૈ જો ઇધર આતે હૈ. ઓર ફિર ઉસકે બાદ હમ લોગ અભી ચર્ચેસ ઓર ફોર્ટ ઓર વો સબ વહાં જાયેંગે, ફિર સોમનાથ ભી જાયેંગે. તો આજુબાજુ મે ઇતના સારા ઘૂમને કા હૈ તો પૂરા તીન ચાર દિન કા પ્લાન હૈ તો હમ લોગો કરકે ફિર જાયેંગે. ચોક્કસથી વાત કરવામાં આવે તો આપણે સાથે બીજા પણ એક પર્યટક જોડાયા છે. આ વર્ષે થોડો મંદીનો માહોલ દિવાળીમાં જે થાય એવો વેપાર નથી થયો, પરંતુ એક ફેમિલીને ફરવા માટે ક્યાંય લઈ જવા પડે છે, શું કહો છો તમે? ચોક્કસથી આવતો મંદીનો માહોલ તો દેખાઈ જ આવે છે, પરંતુ અમે તો પણ ફેમિલીને ફરવા માટે અમે આ પસંદગી કર્યું છે. આ વખતે સૌરાષ્ટ્રનું પસંદ કર્યું છે. ગઈ સાલે અમે રાજસ્થાન ગયેલા હતા, અમે ગીર સાસણમાં ગઈકાલે રોકાયા હતા અને આજે અહીંયા બીચ ઉપર આવ્યા છીએ અને હવે અમારે આગળનો સોમનાથ જવાનો પ્રોગ્રામ છે. તો મજા, બહુ મજા આવે છે. ઠીક છે, સારું છે. તમે દીવ ફરવા આવ્યા છો તો દીવ કેવું લાગ્યું આપણે? દીવ તો સારું લાગ્યું. બધા સ્થળો જોયા છે? હા, પહેલી જ જગ્યાએ આ નાગદા બીચ પર અત્યારે આવ્યા છે. હવે પછી અમે આગળ જશું, પછી આગળ જે જોવાના બીચ છે એ જોશું, પછી રાત રહેવાની ત્યાં અહીંયા નથી નીકળી જવાના. વાત કરવામાં આવે તો આપણી સાથે બીજા પણ પ્રવાસી જોડાયા છે. ક્યાંથી આવો છો સાહેબ? મહેસાણા. કેવું લાગ્યું છે દીવ? દીવ છે ફરવા માટે એક બહુ સારું ઉત્તમ સ્થળ છે. એનો નાગવા બીચ છે, લાલ કિલ્લો છે અને ગુપ્તેશ્વર મંદિર છે, જે ટુરિસ્ટ માટે એક એટ્રેક્ટિવ છે. સાથે સાથે આ વર્ષે મંદિરના માહોલને લીધે જે ટુરિસ્ટ પબ્લિક હોવી જોઈએ એ 50% જોવા મળી છે. મંદિરની માર્કેટમાં અસર જોવાને લીધે અત્યારે લોકો પરેશાન વધારે જોવા મળે છે. પ્લસ ટુરિસ્ટ પ્લેસની અંદર થોડી અસુવિધાઓને લીધે પણ લોકો દીવ તરફ ઓછું ધ્યાન આપે છે. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો આપણે દીવની વાત લઈએ તો દીવ સેન્ટર નાનું છે, પ્રવાસના સ્થળો ઘણા બધા છે, પરંતુ જે રહેવાની બાબતમાં અસુવિધા થાય છે એ બાબતે શું? જે કમ્પેરિઝન અમદાવાદ અને બીજા જે પણ ટુરિસ્ટ સ્થાનો છે એની કમ્પેરિઝનમાં અહીંયા રિસોર્ટ એન્ડ હોટલ થોડી ઓછી છે, તો થોડી ગવર્મેન્ટ તરફથી જો ફેસિલિટી અને પ્રાઇવેટ ફેસિલિટી થોડી રહી તો પ્રોબ્લેમ ના આવે આ બાબતની. જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો એક તરફ પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે, તેના કારણે ક્યાંક અવ્યવસ્થા પણ જોવાઈ રહી છે, પરંતુ લોકો છે દિવાળીની મજા માણવા પર્યટન સ્થળોએ ઉમટી પડ્યા છે.